ઓફ વડોદરા. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ મરીમાતાના ખાંચામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની રેડ પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં અનેક મોબાઈલની દુકાન આવેલી છે. મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, તેમજ અનેક દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા. આ ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા 4 થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ ઉપર તરાપ મારવામાં આવી, તેમજ કોપીરાઇટના ભંગના ગુના હેઠળ તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમની રેડ ચાલુ છે. સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દા માલ ને કેટલો ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યો નથી. રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, તેમજ ક્યાં અને કેટલીક દુકાનોમાંથી કેટલા રૂપિયાનો તેમજ કેટલું ડુપ્લિકેટ મુદ્દા માલ ઝડપાયો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ જણાવવામાં આવશે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ કે જે વડોદરાની મણિમાતાના ખાંચાની અંદર આવેલી વિવિધ મોબાઈલની દુકાનોની અંદર કોપીરાઇટનો ભંગ થતો હોય એવી કંપનીઓના જે હિતો જોખમાતા હોય અને ડુપ્લિકેશન કરી અને માલનું વેચાણ થતું હોય એની કંપનીના અધિકારી માણસોની સાથે આજે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે. અને મુદ્દા માલ તપાસ મતલબ રેડ પૂરી થવાના અંતે આપણે નક્કી કરી શકીએ. બધી જ કંપનીઓનું ચાલુમાં છે. અત્યારે હાલ 4 દુકાનની અંદર સર્ચ ઓપરેશન ચાલુમાં છે.